નિર્મલ આખરે સાધુ સંતો મુખ્યપ્રધાનની સાથે વાતચીત કરવા પહોંચ્યા છે? બિલકુલ, તમે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ કે જેણે એક વ્યક્તિ પર આક્ષેપ કર્યો હતો કે જેમણે વિશ્વાસઘાત કર્યો છે તે આક્ષેપ કરનાર મહંત દિલીપદાસજી મહારાજ પણ છે, અને આ સાથે જ 8 થી 10 અન્ય જે સાધુ છે તે તમામ સાધુઓ અહીં ભેગા થયા છે. મૂળ મુદ્દો એ છે કે મોરારી બાપુ પર જે હુમલાની ઘટના બની છે તે ઘટના સંદર્ભે માંગ કરવા માટે, ચર્ચા વિચારણા કરવા માટે આ તમામ સંતો મહંતો એકત્રિત થયા છે. જે ચર્ચા થવાની છે મુખ્યમંત્રી નિવાસસ્થાને ચર્ચા થવાની છે. પહેલા ચર્ચા થવાની હતી મુખ્યમંત્રી કાર્યાલય, પરંતુ હવે સ્થળ બદલાયું છે. હવે મુખ્યમંત્રી નિવાસસ્થાને ચર્ચા કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આ તમામ જે સાધુ સંતો હોય કે પછી સરકાર સાથેની જે વાતચીત કરવાની હોય આ બંને તરફથી મધ્યસ્થી તરીકે ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે. આ તમામ સંતો અત્યારે એકઠા થયા છે અને તમામ લોકો મુખ્યમંત્રી નિવાસસ્થાને ગયા છે, જ્યાં મુખ્યમંત્રી સાથે ચર્ચા કરશે. મોરારી બાપુ સાથે બનેલી જે ઘટના છે, હિચકારો હુમલો થવાની જે ઘટના છે, તે ઘટનામાં ન્યાયિક કાર્યવાહી કરવામાં આવે તે અંગેની વાતચીત કરવા માટે, ચર્ચા વિચારણા કરવા માટે આ તમામ સંતો એકઠા થયા છે અને મુખ્યમંત્રી સાથે આ અંગે મુખ્યમંત્રી નિવાસસ્થાને ચર્ચા કરશે. આભાર નિર્મલ, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો આપને જણાવી દઈએ કે અત્યારે મુખ્યત્વે માંગ એ જ છે કે ખાસ તો જે હુમલો થયો હતો પબુભા માણેક તરફથી તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે, અને હાલ તો આ મીટિંગ જે છે એ મુખ્યપ્રધાનના નિવાસસ્થાને મળી રહી છે.